અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભાજપના મહામંત્રી અને સરપંચના પતિ ચેતન માલાણી પર આવારા તત્વો દ્વારા સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે જીવલેણ હુમલો કરાયો હતો, જેને લઈને મહામંત્રીને અમરેલીની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેના પગલે પૂર્વ સાંસદ નારણ કાછડિયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના નેતાઓ અમરેલી હોસ્પિટલે દોડી આવ્યા હતા, જે બાબતે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી ચેતનભાઈ માલાણી, ગામ ખડસલી, તાલુકો સાવરકુંડલા, અને અમારા તાલુકા ભાજપના મહામંત્રી છે, એમના ગામની અંદર હજી એમના ફાધરે કીધું છે, ચેતનભાઈ તો હજી બરાબર પહેલામાં નથી, પાનમાં એટલે કંઈ નથી શકતા, પણ એમના ફાધરે એવું કીધું કે ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે, અને ચેતનભાઈના નિશ્ચિત સરપંચ છે ગામમાં, તો જે જગ્યાએ સંપ બનાવવાનો છે એ સરકારી જગ્યા છે, અને ત્યાં સંપ બનાવવાનો છે ત્યાં કંઈક દબાણ છે, એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે, એટલે ત્યાં ગયા, એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની ઉપર સીધો હુમલો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢી, જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હુમલો કર્યો, કપડાં કાઢીને કહેવાય, એમના બે હાથ ઉપર ફ્રેક્ચર છે, પગમાં ફ્રેક્ચર છે, પછી માથામાં પણ વાગેલું છે, એમાં પણ ટાંકા આવેલા છે, અને અત્યારે એ સિટી સ્કેનમાં લઈ ગયા છે, અને જ્યારે ચેતનભાઈ પોતે પાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે ને કેવી રીતે બની છે, એ પહેલાં તો આપણે તો કંઈ ખબર ના પડે કે કારણ કે જેમને વાગ્યું છે અને જેમની સાથે ઝઘડો થયો છે અને કઈ બાબતથી થયો છે, કેવી રીતે થયો છે, એ તો એનું પોતાનું નિવેદન લઈએ ત્યારે જ ખ્યાલ આવશે. એટલે જીવલેણ હુમલો છે 100%, કે કદાચ કોઈ બે ત્રણ લોકો અહીંયા બસાવવા ન પહોંચ્યા હોત તો કદાચ એનું મર્ડર પણ થઈ જાય, એમાં કદાચ એ પણ એમાં શક્યતાઓ એટલી જ છે, કારણ કે વાગેલું એટલું બધું તમે નજરે જોયું છે, એટલે આ રીતનો એક બનાવ બન્યો છે ખડસલીનો સાવરકુંડલા તાલુકાનો. એ હજી કોઈ મને તો ચાલ જ નથી, કારણ કે અમે તો સીધા અહીંયા આવી ગયા, પણ જેમને વાગ્યું છે એ તો હજી કંઈક કહેવાના મૂળમાં જ નથી કે કહી શકે એવું નથી.